નમસ્તે બાળ મિત્રો, કેમ છો? શું કરો છો? રમો છો? અરે વાહ, તો ચલો હવે થોડુંક આપણે ભણી પણ લઈએ. બરાબર, તો આપણે અત્યાર સુધી પાઠ 7માં ગીતડું ગાયું અને ગોરીઓ ગુમ વાર્તા પણ સાંભળી. બરાબર, હવે આજે આપણે કેટલી પ્રવૃત્તિ કરવાના છે, તમારે કરવી છે ને? તો ચલો આપણે પ્રવૃત્તિ કરીએ. તમે જોઈ શકો છો બોર્ડ ઉપર કઈક લખ્યું છે. સૂચના છે, મોટેથી વાંચો અને કહો શું લખ્યું છે. બરાબર, આપણે પહેલું વાક્ય અહીં લખ્યું છે, ચ આ ચગા ચય ચ છે. અરે આવું શું લખ્યું છે? તમને કઈ સમજ પડે છે? નથી પડતી? તો ચલો આપણે જોઈએ. હવે આમાંથી વધારાનો અક્ષર તમને કયો લાગે છે? ચ. બરાબર, અહીં પણ ચ છે, અહીં પણ ચ છે, અહીં પણ ચ છે અને અહીં પણ ચ છે. તો એક વધારાનો અક્ષર છે, તો આપણે તેને કાઢી દઈશું, એટલે કે આપણે તેને છેકી દઈશું. હવે વાંચશો કે શું બન્યું. આ ગાય છે. બરાબર, તો અહીં આપણે લખીશું, આ ગાય છે. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે તો સમજ પડી ગઈ ને. હવે બીજું વાક્ય જોઈએ, ચતે ચઘા ચસ ચખા ચઈ ચછે. કેવું વાક્ય બોલાય છે? બરાબર, તો હવે આમાં પણ એવી જ રીતે કરીશું. વધારાનો અક્ષર કયો છે? ચ. તો આપણે તેને કાઢી દઈશું. હવે આપણે વાંચીએ કયું વાક્ય બને છે. તે ઘાસ ખાય છે. બરાબર છે, તો અહીં લખીશું, તે ઘાસ ખાય છે. હવે તો તમને સમજ પડી ગઈ ને બાળ મિત્રો. ચલો હવે ત્રીજું વાક્ય પણ જોઈએ, ચગા ચઈ ચદુ ચદ ચ આ ચપે ચ છે. હવે આમાંથી પણ વધારાનો અક્ષર કયો છે? હા, ચ. તો આપણે ચ ને કાઢી દઈશું. ચલો તો હવે શું બનશે, વાંચો જોઈએ. ગાય દૂધ આપે છે. તો અહીં લખીશું, ગાય દૂધ આપે છે. ઓકે, અને હવે છેલ્લું વાક્ય, ચમચ અને ચદુ ચદ ચભા ચવે ચ છે. બરાબર, આમાં પણ વધારાનો અક્ષર ચ છે, તો આપણે ચ ને કાઢી દઈશું. તો હવે મિત્રો જુઓ તો કયું વાક્ય બને છે. મને દૂધ ભાવે છે. તમે બધા દૂધ પીવો છો ને, તમને દૂધ ભાવે છે ને? ઓકે, તો આપણે અહીં લખીએ, મને દૂધ ભાવે છે. તો ફ્રેન્ડ્સ, વધારાનો અક્ષર કાઢી દઈએ તો એક વાક્ય બને છે. તો આવી રીતે આપણે બીજા કેટલાક વાક્યો જોઈએ. બાળ મિત્રો, આપણે બોર્ડ ઉપર કેટલાક વાક્યો જોયા, જેમાં વધારાના અક્ષરો દૂર કરીને આપણે વાક્ય બનાવ્યા. એવી જ રીતે હવે આજે આપણે ચોપડીમાં જોઈશું. વધારાના અક્ષરો દૂર કરી ફરીથી લખો. પહેલું વાક્ય આપ્યું છે, આ આ આ દુકાન આ છે. હવે તમને શું લાગે છે, આમાંથી વધારાનો અક્ષર કયો છે? હા, આ. બરાબર છે, હવે વાંચીએ કે કયું વાક્ય બને છે. આ દુકાન છે. તો અહીં આપણે લખીશું,
દુકાન છે. ત્યારબાદ બીજું વાક્ય, માચરું નાચમ નીચલું હચતું. બરાબર, હવે તમને શું લાગે છે આમાં કયો અક્ષર વધારાનો છે? હા, ચ. અહીં પણ ચ છે, અહીં પણ ચ છે, અહીં પણ ચ છે અને અહીં પણ ચ છે, એટલે ચ અક્ષર વધારાનો છે. તો ચલો હવે એને કાઢતા કયું વાક્ય બને છે? મારું નામ નીલું હતું. બરાબર, તો અહીં લખીશું, મારું નામ નીલું હતું. ઓકે બાળ મિત્રો, હવે ત્રીજું વાક્ય જોઈએ. બાજસુરીનો રોટસૂલો તૈયાસૂર થયો શું? હવે તમને શું લાગે છે આ વાક્યમાં કયો અક્ષર વધારેનો હશે? હા, શું. અહીં શું છે, અહીં પણ શું છે, અહીં પણ શું છે અને અહીં પણ શું છે, તો તે અક્ષર વધારાનો છે. હવે આપણે પાછીએ કે કયું વાક્ય બને છે? બાજરીનો રોટલો તૈયાર થયો. તો અહીં લખીશું, બાજરીનો રોટલો તૈયાર થયો. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે ચોથું વાક્ય જોઈએ. પ્રગો વ્રરી ત્રયો પ્રરો વ્રત ત્રલામાં પ્રબે વ્રથો પ્રહ વ્રતો. અરે, આમાં વાક્યમાં એવું લાગે છે કે એક કરતા વધારે અક્ષરો આપ્યા છે. બરાબર, અને એ પણ પ્રાસવાળા શબ્દ છે. આ પ્રાસવાળો અક્ષર પ્ર, વ્ર અને ત્ર, આ ત્રણ અક્ષરો વધારાના છે. તો આપણે તેને આ વાક્યમાંથી કાઢી દઈશું. હવે વાક્ય બનાવી. ગોરીઓ રોટલામાં બેઠો હતો. તો અહીં લખીશું, ગોરીઓ રોટલામાં બેઠો હતો. તો ફ્રેન્ડ્સ, આપણે ચાર વાક્ય જોયા. હવે નીચેનું પાંચમું અને છઠ્ઠું વાક્ય તમારે જાતે તમારી ચોપડીમાં લખવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે નવી પ્રવૃત્તિ જોઈએ. અહીં સૂચના લખી છે, ટુકડા ભેગા કરી વાક્ય બનાવો. બરાબર છે, અહીં આ એક લંબચોરસ છે અને અહીં બીજું લંબચોરસ છે. તેની અંદર શબ્દ લખ્યા છે, પંખી ટહુકે છે ઝાડ ઉપર. તો બરાબર, તમને આ યોગ્ય લાગે છે વાક્ય? નહીં. તો હવે આપણે આ બંને ટુકડાને ભેગા કરીને સાચું વાક્ય બનાવવાનું છે. તો શું લખીશું? આ ચોરસને આપણે એક નંબર આપીશું અને આને બે, એટલે કે ઝાડ ઉપર પંખી ટહુકે છે. તો એ વાક્ય આપણે અહીં લખીશું. ઝાડ ઉપર પંખી ટહુકે છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે બીજું વાક્ય જોઈએ. આકાશમાં ચગે છે પતંગ ઊંચે. હવે તો તમને સમજ પડી ગઈ હશે કે પહેલા કયો શબ્દ લખવાનો છે ને પછી કયો શબ્દ લખવાનો છે. બરાબર છે, તો આપણે આને એક નંબર આપીશું અને આને બે નંબર આપીશું. ઓકે, તો અહીં લખ્યું છે, પતંગ ઊંચે
આકાશમાં ચગે છે. તો એક નંબર વાળો શબ્દ આપણે પહેલા લખીશું. પતંગ ઊંચે આકાશમાં ચગે છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે ત્રીજું વાક્ય જોઈએ. કોથળામાંથી કાઢી બાજરી. હવે અહીં ત્રણ ખાના આપ્યા છે, તો ચલો પહેલો નંબર કયા ખાનાને આપીશું? હા, આને. વેરી ગુડ. બીજો નંબર? હા, બાજરી. અને ત્રીજો નંબર કાઢી, એટલે કે કોથળામાંથી બાજરી કાઢી. તો આ વાક્ય સાચું છે, તો એ અહીં લખીશું. કોથળામાંથી બાજરી કાઢી. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે આ ત્રણ વાક્ય જોયા. હવે એના પછીના નીચેના ત્રણ વાક્ય તમારે જાતે કરવાના છે. તો ફ્રેન્ડ્સ, પ્રવૃત્તિ કરવાની મજા આવી ને? હજી પણ એક પ્રવૃત્તિ બાકી છે, તો ચલો આપણે તે જોઈએ. તમે અહીં જોઈ શકો છો કે અહીં એક ચિત્ર આપ્યું છે, બરાબર? મને કહેશો શાનું ચિત્ર છે? હા, સાચો જવાબ છે ઝાડનું, બરાબર? તો આ ચિત્ર ઝાડનું છે. હવે તમને ખબર છે કે ઝાડના કેટલા ભાગો છે? ખબર છે, છ ભાગો. ઝાડના કેટલા ભાગ છે? છ ભાગો છે, બરાબર? કયા કયા? તો તે આપણે જોઈએ. આને શું કહેવાય ખબર છે? હા, થડ. બરાબર. આને શું કહેવાય? કેરી. પણ એ શું છે? ફળ છે. પછી આને શું કહેવાય? લીલું લીલું છે તેને? હા, પાંદડા. એટલે કે પાન. અને આ શું છે? શું કહેવાય? કઈક ફૂલ જેવું દેખાય છે. હા, ફૂલ કહેવાય. અને આને શું કહેવાય? ઝાડની ડાળીઓ. બરાબર. હજી પણ એક ભાગ બાકી છે. આ જમીનની અંદર શું છે? ઝાડના મૂળ. એ પણ ઝાડનો એક ભાગ છે. ઓકે ફ્રેન્ડ્સ, તો ઝાડના છ ભાગ થઈ ગયા. ફૂલ, પાન, ફળ, ડાળી, થડ અને મૂળ. તમારી ચોપડીમાં આ ઝાડ આપ્યું છે, બરાબર? તેમાં જે શબ્દ આપ્યા છે, તેમાં જે રંગ છે, તેને તમારે તેના વડે પૂરવાના છે. એટલે કે થડ જાંબલી રંગ આપ્યો હોય તો તમારે થડને જાંબલી રંગથી પૂરવાનો છે. ડાળી તો લીલા રંગથી આપી હોય તો લીલા રંગથી પૂરવાની છે. પાન લાલ રંગથી આપ્યું હોય તો લાલ રંગથી પૂરવાનું છે. એટલે કે શબ્દમાં જે રંગ આપ્યો છે તેને તમારે આ ઝાડમાં પૂરવાનો છે. તો ફ્રેન્ડ્સ, આ પ્રવૃત્તિમાં તમને સમજ પડી ગઈ? તો હવે આપણે ફરી નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી મજામાં રહેજો. બાય.